ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ફ્રેન્ડ્સ, આપણે ધોરણ 5 ગુજરાતી વિષયમાં ઘણા બધા પાઠ અને કાવ્યનો અભ્યાસ કર્યો, બરાબર ને ફ્રેન્ડ્સ? આ કાવ્યો ઘણા બધા પ્રકારના હોય છે, જેમ કે પ્રકૃતિ કાવ્ય, લોકગીત, પદ, ભજન, બરાબર ને? તો આમ કાવ્યના અનેક પ્રકાર પડે છે ફ્રેન્ડ્સ. આમાંથી આપણે કેટલાક પ્રકારો વિશે અભ્યાસ કર્યો છે. હવે આજે આપણે એક નવા પ્રકારના કાવ્યનો અભ્યાસ કરીશું. ફ્રેન્ડ્સ, હું તમને આ કાવ્યની એક બે પંક્તિઓ ગાઈને સંભળાવું છું. તમે આવી પંક્તિ સાંભળી જરૂર હશે, તો સાંભળો. હું તમને એક બે પંક્તિ આ કાવ્યની ગાઈને સંભળાવું છું. રાતે જે વહેલા સૂઈ વહેલા ઉઠે તે નરવી, બર બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. જલાવી જાતને દુ સુવાસિત બધું કરે, ઘસીને જાતને સંતો, સુખિયા અન્યોને કરે. ફ્રેન્ડ્સ, તમે આવી પંક્તિ સાંભળી હશે, સાંભળી છે ને? હા, તો ફ્રેન્ડ્સ, આ પંક્તિ જે બે બે પંક્તિમાં જાણે આખી કાવ્યનો અર્થ સમાયેલો હોય તેવી હોય છે, તો આવા પ્રકારના કાવ્યોને સુભાષિત કહેવામાં આવે છે. ફ્રેન્ડ્સ, આપણે જો આ સુભાષિત શબ્દને સમજીએ તો એને છૂટો પાડીએ તો બનશે સુ અને ભાષિત. અહીં આપણે આ શબ્દનો અર્થ સમજીએ. ભાષિત એટલે કહેવાયેલું અને સુ એટલે કે સારી રીતે. તો સુભાષિત શબ્દનો અર્થ થાય છે સારી રીતે કહેવાયેલું, એટલે કે જે સારી રીતે નીતિ વિચાર કહેવામાં આવે છે તેને સુભાષિત કહેવામાં આવે છે. આ સુભાષિતમાં આપણા જીવનના સત્યો અને મૂલ્યોને વણી લેવામાં આવેલા હોય છે. આ સુભાષિત ઘણા પ્રકારના હોય છે. તે આપણને જીવન જીવવાની પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડે છે. સુભાષિતોમાં ઘણા બધા સત્યો, અર્ધ સત્યો, તો કેટલાક વિચારો, તો કોઈકની યશગાથા, વિવિધ બાબતોને વણીને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. જેમ કે આપણે અત્યારે જે પહેલો સુભાષિત ગાયો, જે રાત્રે વહેલા સુઈ વહેલા ઉઠે તે નરવીર, તો આ સુભાષિતને તમે ધ્યાનથી સમજો તો તમને સમજાશે કે આપણે આ સુભાષિતમાં રાત્રે વહેલા સુવાનું અને સવારે વહેલા ઉઠવાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. અને કહેવામાં આવ્યું છે કે જે રાત્રે વહેલા સુઈ જાય અને તે જ સવારે પણ વહેલા ઉઠી શકે છે. અને જે સવારે વહેલા ઉઠે છે તે પોતાના જીવનમાં બળ એટલે કે શક્તિ, બુદ્ધિ અને ધન એટલે કે સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. અને તેનું શરીર હંમેશા સુખમાં રહે છે, એટલે કે તે આરોગ્યમય રહે છે. એટલે અહીં વહેલા ઉઠવાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. તેવી જ રીતે આપણે બીજો સુભાષિત જોયું, જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે. ધૂપ એટલે કે અગરબત્તી. તમે જોયું હશે કે અગરબત્તીને જયારે આપણે સળગાવીએ છીએ તો એ આખી સળગી જાય છે, પણ આજુબાજુનું બધું જ વાતાવરણને એકદમ સુગંધીદાર, સુવાસિત બનાવી દે છે. પોતાની જાતને બાળીને પણ તે વાતાવરણને સુગંધીદાર બનાવે છે. તેવા જ સંતો હોય છે, મહાત્મા સંતો, કે જેઓ પોતાની જાતને ઘસી નાખે છે, એટલે કે પોતે દુઃખ સહન કરે છે પણ બીજાને હંમેશા સુખી કરવાની ભાવના વાળા જ હોય છે. તો અહીં પણ સંત પુરુષોનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. તો ફ્રેન્ડ્સ, આવા આપણે જીવન જીવવાની સાચી દિશા બતાવતા અને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડતા કેટલાક સુભાષિતો તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપવામાં આવ્યો છે. એકમ 15 સુભાષિત. તો ચાલો આપણે આ સુભાષિત જોઈએ. સૌ પ્રથમ આ સુભાષિતનું આપણે સરસ મજાનું ગાન કરીશું. જાતે બદલું જા
विद्यार्थी मित्रों आ सुभाषित गावानी पण एक अनेरी मजा छे। तो फ्रेंड्स तमे पण आ सुभाषित गाजो। हवे आ सुभाषित मां आपणे शुं कहेवामां आव्युं छे तेनी समज आपणे आवता अंकमां मेळवीशुं। तो आवजो।